રાજકોટથી તમે એસટીમાં જાઓ અમરેલી એટલે વચ્ચે હાટકોટ આવેલ મારે વચ્ચે હાટકોટ આવ્યું અને બે ચાર જણા ચેકિંગ વાળા ચેડા હવે એમાં વળી ચેકિંગ વાળા ચેડા એટલે એ બધા મેંડા બીજાને પૂછવા લાવો ટિકિટ લાવો ટિકિટ મારો વારો આવ્યો મારો વારો આવ્યો મને કે લાવે ટિકિટ ક્યાં જાવું મેં કીધું અમરેલી બરાબર थी थी। क्या, क्या थी बैठा मैं कीधु कोट थी मणिक आई के राजकोट ने टिकट है मैं एक साहब खोटी देर करो मै क्या जाऊँ मैं कीध अमरेली क्या थी बैठा मैं कीधु आटकोट थी मणि आठ आटकोट थी न हो आ टिकट नी से एक भाई मेरी हायरे बैठा था मणिक सीधी रीते कही दियो मैं एक छाण मना साहेब छो ते तो ना મેં તો શાંતિથી બેઠું સાહેબ પૂછો તમારે શું પૂછવું છે મને કે ક્યાં મેં કીધું અમરેલી ક્યાંથી બેઠા મેં કીધું આટકોટથી મને કે પણ રાજકોટની ટિકિટ છે મેં કીધું સાહેબ ત્યાંથી ઊભા ઉભા આવ્યું ત્યાંથી ઊભા ઉભા આવ્યો આટકોટે મને મળી જગ્યા હું આટકોટ થી બેઠું સાહેબ ને આમનો હલો બસમાં એક ભાઈ મારી આવી રહ્યા હતા મેં એને પૂછ્યું મેગદુ હે ભાઈ ક્યાં જાવું મને કે ચૂલામાં મેં કીધું તમે એટલે જ લાગો છો ગરમ ઘણા ના સ્વભાવ એવા હોય આપણે એને કંઈક પૂછેલ આપણને આડાવડો જવાબ દે હા બેનો તમે જુઓ બહેનોમાં હમ વધારે હુકામ એને કેળીઓ જેવો સ્વભાવ કેળીઓ તમે જોજો આમ એક જ હાઈરે લાઈનમાં જાતી હોય હમણાં એક છોકરો મને કે હરપાલભાઈ મારા બા આમ તો લાડવા પેંડા બધું સંતાડી દે મેં કીધું તો શું થયું મને કહે કેડીઓ જેટલી મદદ કરે ને એટલી મદદ મને કોઈ નથી કરતું મેં કીધું કેડી શું તને મદદ કરે મને કહે જ્યાં જ્યાં કેળીની હાલ જાય ને એની વાહે વાહે ખબર પડી જાય હ પેંડાનું બોક્ષ અહીંયા હમતાડ્યું કેડીઓમાં અને બેનોમાં સમ વધારે એક ભાઈ મને કહે અર્પલભાઈ બેનો શક્તિ છે મેં કીધું આ મને કે ભાઈઓ મેં કીધું સહન શક્તિ છે હમણાં તો માં ગયો મોરારી બાપુની કથા હવે આપ જાણો છો મોરારી બાપુ ની કથા હોય એટલે લાખોની મેદની હોય એટલે ન્યા ગણે મોરારી બાપુની કથામાં ગયો એટલે એમાં બે ચાર બેનો ન ગણતા હવે ન ગણતા એટલે મેં બેન ને પૂછ્યું મેં કીધું હે બેન જય શ્રી કૃષ્ણ મને કે જય શ્રી કૃષ્ણ મેં બેન શું કરો છો મને કે નખ ગઈએ છે મેં કીધું નખ હું કામ ગવો છો પણ મને કે એમાં એવું છે ભાઈ રામદેવજી મારા ટીવીમાં આવે જે યોગા કરાવે એ રામદેવજી રહ્યા બાબા એને અમને કીધેલું કે નખ હંમેશા ગવા અને નખ જેટલા ગહો એનાથી વાળ ને કાળા થાય વાળ ને કાળા થાય એટલે એક બેન પોતે મોઢે આડોઆન બેઠા મેં કીધું બેન તમે કેમ એમને બેઠા મોઢે આડો આડ દઈને તમે તો ગાઓ મને કે કાંઈ નથી ગાવવા મેં કેમ મને કે વધારે ગાય ગયા તો મૂચું મેંડી ઉગવા બોલો હા એટલે હું કહું છું કે આપણાથી જેટલું થાય એટલું જ કરું હા બહુ કાંઈ હંમેશાના માટે જાજુ કરવું નહીં કેટલાય નથી આમ યોગાય ચડી જતા મારો મગો તો એક આમ યોગાએ ચડી ગયો યોગાએ જેવો ચડ્યો અને મને એમાં ફોન કર્યો મેં કીધું તું યોગા અત્યારના પૂરમાં કરેસ પણ યોગા કરીને ફોન કા કર્યો મણ કે હળવાઈ ગયો કેમ કે જમણો પગ ડોકે નાખો હળવાઈ ગયો તમે આવીને કંઈક કરો યોગા એવા કરવા કે જે ફાવી એ જ કરું હા ને કે અમુક લોકો બહુ હળવાઈ જાય મારી શેરીમાં એક બેન મને કહેતા મને કે હરપાલભાઈ તે મારા જીતુને જોયો મેં એકદું જોન બેન આઈ જીતુ રમતો હોઈશ પછી બેને ચોકવટ કરી મને કે હું તારા ભાઈને ગોતું મેં એક ચોકવટ તો કરો કે તમે ભાઈને ગોતો હો કે દીકરાને ગોતો હો પણ મૂળ એવું કે બેન પોતે નામથી બોલા એમાં આપણે ખલવાઈ જાય અમારી શેરીમાં વળી હમણાં બધા લોકો આવ્યા હતા બહારથી જોવા સોસાયટી સોસાયટી જોવા માટે આવેલા એટલે સોસાયટીના અમારા બધા કમિટી મેમ્બર હવે કમિટી મેમ્બર એવું નક્કી કર્યું કે બધા લોકો બહારથી સોસાયટી જોવા આવે છે તો એમાં હરપાલભાઈનો પ્રોગ્રામ રાખે એટલે મારો એને પોગ્રામ રાખ્યો પ્રોગ્રામ રાખ્યો ને સોસાયટીના મેમ્બરો હંધાય આવ્યા ખરા સોસાયટીના લોકોએ આવ્યા બધા લોકો આવેલા અને એમાં વળી એક એલાઉન્સ જે કરે જેને આપણે એન્કર કહી એ એન્કરે શરૂઆત કરી કે આપણી સામે અત્યારે ઉપસ્થિત છે હાસ્ય કલાકાર હરપાલ બારડ એનું સન્માન આપણી સોસાયટીના પ્રમુખ કરશે તો એ આવ્યા એ આવ્યા ને એને હાર આપ્યો એટલે એને મને હાર બાર પહેરાવ્યો પછી ઓલાભાઈ એને શાલ આપી હવે એ શાલ લઈને ઊભા જ રહી ગયા બોલો શાલ લઈને ઊભા રહી ગયા મેં કીધું ભાઈ ઓઢાડી દો દ થઈ ગઈ મિનિટ અને દહ મિનિટ થયા તમે એમના ઊભા છો કંઈક શરમ રાખો તો ખરા ઓઢાડી દો શાલ મને કે હોઈ જાવ તો ઓઢાડું ને મેં કીધું આ નથી આવ્યો સોસાયટીમાં પ્રોગ્રામ દેવા આવ્યો છે હા આવી રીતે આપણને બહુ આશેરસ મળે મેં આગળ કીધું ને જે મારા દાંત ન કાઢે એનો વિશ્વાસ ન કરવો હા જીવનમાં હસવું જરૂરી હમણાં તો એક ભાઈ મને પૂછતા હતા મને કે હરપાલભાઈ મેં તું બોલો મને કે હું અમેરિકા ગયો હતો મેં તો સરસ ત્યાં જઈને શું શીખી આવ્યા મને કે ઇંગ્લિશ અને ઇંગ્લિશ વળી એવું શીખી આવ્યા ભાંગેલ તૂટલ જેવું એટલે મેં ને પૂછ્યું તમ કેટલું ભણ્યા મને કે રોંઢા લગી મેં કીધું એટલે તમે આવું ઇંગ્લિશ શીખીએ બાકી તમે હોત તો હું છોકરાઓને કહું ભણજો વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત વૃક્ષ વિનાની વેલડી ચંદ્ર વિનાની રાત પણ ભણતર વિનાની જિંદગી થઈ જશે બરબાદ હા ભણવું જરૂરી સરકાર કેટલી કેટલી મહેનત કરે બોલો ચોપડા એમનો માપે બાકી તમે આપણા બાપ દાદાને પૂછો સરકારી ચડીઓ મળતી અને જરી ગમથી ખાલી પાટીમાં સફેદ લીટી આવે એટલે આપણે કહેતા દાદા કે વિદ્યા આવી વિદ્યા હા એ લોકો કેવું ભણ્યા અને અમે આપણા જેટલા થઈ ગયા બાપ દાદા એને હું અત્યારનામાં કર્યું આપણા અત્યારના યુગમાં આપણા બાપ દાદાએ કે નો કોઈ દાંત કાઢ્યા કે નો કોઈ કાઢવા દીધા જીરી કોક ખાલી ઘરમાં હિ કરે ને એટલે ન્યા કે હું હિ કરો હા અત્યારનું એવું થઈ ગયું છે સાહેબે એક છોકરીને ઊભી કરી સ્કૂલમાં હા સ્કૂલમાં ઊભી કરી બોલ સ્કૂલમાં ઊભી કરીને સાહેબે પૂછ્યું કે તું મોટી દેન શું બનવાની છોકરી ગયા હું ડોહીમાં બોલો આવા આવા જવાબ દઈ દે આ દેશની નારી છે શક્તિ એટલે મેં આગળ હમણાં કીધું હતું ને કે યાદ એવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપે અને સંશ્રીતા નમત છે નમતત છે નમતત છે નમો નમા એ માં ની યાદ આપણે એટલા માટે હંમેશાના માટે કરીએ છીએ કે જેટલું જેટલું નારી શક્તિમાં પેડું છે ને એટલું એટલું ક્યાંય નથી તમે ખાલી તમારી જનતાને પૂજો તમે વાળીને હાટલો ઓઢાળો તો ડુંગરાવારી આપોઆપ રાજી થાય કારણ કે આપણે ઘરની માનું ધ્યાન રાખવું હોય બાકી ઘણા જોયા એના માટે જે જામીન ગોતવા જવા પડે એક ભાઈને મેં પૂછ્યું ભાઈ તમારે કેટલા દીકરા મને કે ત્રણ મેં વાવા ત્રણ છોકરા મને કે હા ઈ કે ત્રણ છોકરા મેં કીધું સારું કહેવાય તમારે આંગણે ત્રણ ત્રણ છોકરા હનુમાનજીની મહેરબાની મને કે હું મહેરબાની મેં દુ કેમ મને કે બે જેલમાં છે ને એકના જામીન ગોતું છું બોલો એને દીકરા શું કહેવાય પણ દીકરા કોને કહેવાય કે જંદર જાંબુ વાન નીલ અંગત સુગ્રીવ નોરિયા જુઓ હજી લગ હનુમાન એ તો કાયમ બેઠો કાગડા એને દીકરા કહેવાય કે એક માના શ્રાપને ખોટો પાડવા માટે થઈ અને એ દીકરા એ એટલું કીધું હતું જ્યારે દીકરો એ જન્મ હનુમાન તેથી માં અંજનીને કીધું કે મા તમે આહુડા આખુંડા નાખો હું ભલે એક જ ગૂટલો અંજનીનો દાવો હોય પણ મા એ સૂર્યને ઉગવા નહીં દઉં કારણ કે સૂર્યનારાયણ ઉગે તો એ હનુમાનનું મૃત્યુ થાય એટલે હનુમાનજીએ કીધું કે મા સૂર્યને ઉગવા જ નહીં દઉં અને હનુમાનજીએ ખોડામાંથી છલાંગ મારી હળદ હળદલ હળલ હળલ હળ કરતી છલાંગ મારી અને સૂર્યનું એને ગ્રહણ કરી લીધું અને ત્યારે શંકરા જગતના દેવતાઓ કેવા મીંડા કે હનુમાનજી સૂર્યને મૂકી દો તે હનુમાનજીએ કીધું કે સૌથી પહેલા મારી માના શ્રાપને ખોટો પેલા તમે પાડો પછી મૂકું એ પેલા મૂકું નહીં હા એને દીકરા કહેવાય એક જણો હનુમાનજી આગળ ગયો બોલો હનુમાનજી આગળ ગયો ને હનુમાનજીને કે હનુમાનજી બળ દ્યો હનુમાનજી બળ દ્યો હું સાંભળી ગયો મેં બે નાખી મેં કીધું પેલા હનુમાનજીને આવું બોલેશ હનુમાનજી બળ દો આવું બોલાય મને કે હરપાલભાઈ તમે ઊંધું હેમ જા મેડું કેમ મને કે હું હનુમાનજીને એમ કહું છું કે મને બળ દો મૂળ પોતે ન્યાય જઈને બળ માંગતો હતો બોલો હા એક જણ તો હનુમાનજી આગળ ગયો હોય કે એક લાખ રૂપિયો દે અને હનુમાનજી માર પોતે વિચાર કરે કે આ રોયો રોજ અહીંયા આવે છરીઓ કાઢે બીકરણી દે દારૂ પીને આવે આનું શું કરું એટલે એક દી વળી મંદિરના પૂજારી જોઈ ગયા હવે મંદિરના પૂજારી જોઈ ગયા એટલે એને વિચાર કર્યો કે આ રજો રોજ હનુમાનજીનો હક નથી લેવા દેતો હવે આનું કંઈક આપણે કરવું જોશ એટલે હનુમાનજીની મૂર્તિ બહુ મોટી હતી એને આગી લઈ લીધી એ આગી લઈ લીધી એટલે હાઉ નાની મૂર્તિ રાખી હવે નાની મૂર્તિ રાખીને બે દી પછી આવ્યું બે દી થઈ ગયા પૂરા અને ઓલો બે દિપ પછી આવ્યો અને આમ કરીને આમ ગાડી ક્યાં તારા બાપુજી બોલો નાની મૂર્તિને ક્યાં તારા બાપુજી હા એટલે હું કઉ છું કે ન જાણે એમ બીજાને છેતરી જાણું ન જાણે એમ હું બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાક બુદ્ધિનું એવી અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નદી જોતું અને ઠંડીથી ઠરઠરતા હોય એના ઉઘાડા અંગને ઢાંકી દેજો મૃત્યુદેહ પાછળ ખડકાતું મારે ખાપણ નથી જોતું અને કવિતાના મર્મ સમજી કવિતાના મર્મ સમજી અને મળે કોઈ દાદ દેનારા પણ બે કદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોતું હા ઘણા ગણાને બહુ નડે મેં જોયા છે અમુક તો થાંભ લાયે ભટકે બોલો થામ લાયરે ભટકે હવે એને થોડી ખબર પડે કે થામલો હાવ નિર્જીવ કહેવાય છતાંય એને ભટકાય ને સોરી ક્યાં અને અમારે રાજકોટમાં તો એવું બહુ થાય હા રાજકોટમાં અમારે રેશકોચ વખણાય બધા ત્યાં બહુ જાય બેખવા માટે તો હું એક દિન ન્યા ગયો બેખવા માટે બધા લોકો ત્યાં હોકિંગ કરતા હોય ને એટલે એક દિન હું ન્યા ગયો ને તો હું મને તો હું ઓબ્ઝર્વેશન કરું એટલે એમાંથી મને હાસ્ય રસ મળે એટલે હું હાસ્ય ગોતતો હોય હું હાસ્ય ગોતતો હોય એટલે હું રેશકો ગયો મેં કીધું રેસ કોચ જાય ન્યાથી કંઈક આપણને મળી જાય અને જેવું તમે સાચા દિલથી મનોમન એવું માનો ને એટલે મળે મળે ને મળે અને હું ન્યા ગયો એટલે મને તો હાસ્ય મળ્યું હું ત્યાં કણે ગયો એટલે મારી બાજુમાં એક કપળ બેઠું કપલ કપળ બેઠેલું અને એમાં તાજે તાજી એની હગાઈ થયેલી એટલે મેં તો જોયું એટલે હું સમજી ગયો કારણ કે હગાઈનો ગાળો હોય ને એ બહુ જોવા જેવું હગાઈમાં તો એ તમને કહો આમ કેવા કેવા કપડાં પહેરેન હગાઈ થઈ ત્યારે ફિલ્મ જોવા જાય ફરવા નીકળે ને એટલે ન્યા ગણાય એ લોકો ફરવા માટે નીકળેલા ઓલો હંધ બાજુમાં બેઠા બેઠા બોલતો હતો એની પત્નીને કે આપણા બીની હગાઈ થઈ ગઈ ને હવે ને હવે આપણી જિંદગી શાંતિથી જીવશો ને એટલે ઓલી છોકરીએ કીધું કે તમે મારી યારે હગાઈ કરી તો હું કવિ તમે બધું મૂકી દો કે શું મૂકી દઉં હું તમને એમ કહું કે તમે તમારા મા બાપ એ તમે મૂકી દો મારા માટે તો કે આ મૂકી દઉં ને હું તમને કહું કે તમે આખું ઘર મૂકી દો તો કે આ મૂકી દઉં ને હું તમને કહું કે કાચી પાત્રી વાળો તમે જે માવો ખાવશો એ તમે મૂકી દો તો કે જો બેન ઓલે તેને બોલાવે બેન કહી દીધી બોલ કારણ કે કાચી પાત્રી વાળા માવા જ ન મૂકે હા અમુક મિત્ર એવા માવા થી ખીચા ફાડી નાખે પાછા કે હેલા અડધો માવો દે ને અને હંમેશાના માટે મિત્ર એવા જ ગોતજો કે સુખે સુખમાં ને દુઃખે દુઃખમાં કામ આવે મિત્ર હેડા કીજી એ સોચે ધીરફકીર ઉતનમે કાંટા લગે ઉતનમે હો પીર હા સુદામા ને કૃષ્ણ જેવા ખંભે ખંભો મિલાવી અને સુખ દુઃખમાં ભાગીદાર બને એવા મિત્ર હોવા જોઈએ હા એક મિત્ર ને પોતે ગરીબ મિત્ર ગરીબ એટલે વિચાર આવ્યો કે રૂપિયા નથી કરવું શું કાલ અમારે દીકરીને ભણાવીશ કે હવે કરવું શું ને મધરી ગજરો થયો અને ત્યારે એને એમ થયું કે લાય મારા મિત્ર આગળ જાઓ મિત્ર બધું સમજી જા એ મિત્ર આગળ ગયો અને બરાબર ડેલી ખકડાવી અને એના મિત્રએ બહાર આવીને આવકારો દીધો અને આવકારો દીધો અંદર બિહારીને પૂછ્યું શું આવ્યો ભાઈ કે બસ અડધી રાતનો થયો ગજરો આપણી જૂની વાતો વાગોડતો હતો હે કે હું આપણી વાતો વાગોડતો હતો અને મને યાદ આવી એટલે ઓચિંત આવી ગયો કારણ કે હૈયે હૈયું મળે તો થોડોક આપણા મગજમાં જે કાંઈ ટેન્શનનું હળવું થાય એટલા માટે હળવો થવા આવ્યો પણ ઓલો મિત્ર સમજી ગયો કે આને કંઈક ને કંઈક છે પરિસ્થિતિ કંઈક ને કંઈક પરિસ્થિતિ છે એટલે ઓલાએ એની પત્નીને કીધું કે સાંભળેશ કે હા કબાટમાંથી પચાસ હજાર રૂપિયા દે તે કે શું કરવા કે હું કહું એટલું કરને અંદર જઈને પચાસ હજાર રૂપિયા દે અને ઓલીએ પચાસ હજાર રૂપિયા કાઢી અને એના ધણીના હાથમાં દે દીધા કે લ્યો અને પચાસ હજાર રૂપિયા લઈ એના મિત્રને દીધા કે લે આ પચાસ હજાર રૂપિયા રાખ કે પણ શા માટે તે કે તું રાખને રાખજે અને જ્યારે દેવાની ઈચ્છા થાય ત્યારે તું તારે મને આપી જાજે અને તું તારે ગમે ત્યારે દેજે હું તને એમય નથી કહેતો કે તું છ મહિના પછી દેજે હવે ઓલો પોતે એમ કહેવાય કે પચાસ હજાર રૂપિયા લઈ અને વયો ગયો પણ હવે એવું બનેલું કે જેને પચાસ હજાર રૂપિયા આપ્યા ને એ મેંડો રોવા જેને પચાસ હજાર રૂપિયા આપ્યા એ પોતે મૈો રોવા એટલે એની પત્નીએ કીધું કે તમે શું કામ રોવો છો ઓલો તમને પચાસ હજાર રૂપિયા નહીં દે તે કે ના એવું નથી તો પણ રવું એટલા માટે આવે છે કેટલા ટાઈમે અમે ભેગા થયા જોજો મિત્રો આનું નામ કહેવાય મિત્ર મેં આગળ કીધું ને મિત્ર હેડા કીધી મિત્ર આને કહેવાય એટલે રૂપિયા અત્યારે એવા થઈ ગયા ગમે એને ગુમરે નાખ દી એક બેને એના વરને કહે હે મને હો રૂપિયા આપો ને તો કે કેમ એટલે કીધું કે મને હો રૂપિયા આપો ને તો કે કેમ કે તમે મને ઘણી વાર કહો છો કે રૂપિયો બોલે છે રૂપિયો બોલે છે તમે ખો ખો રૂપિયા દો તો એની વાત કરીએ કોણ બોલો આવા બેન બોલો બેનો બુદ્ધિશાળી બહુ મેં આગળ કીધું ને હમણાં એક બેન પોતે ખાડીવાળાને દુકાન ગયા બોલો ઓલા ભાઈ કે હે બેન ખાડી લેવા દરરોજ આવો છો કાંઈ લેતા કેમ નથી કે હું તો લઉં છું ઘણું પણ તારું ધ્યાન નથી બેનો બહુ બુદ્ધિશાળી જ્યાં લગી પોતાના હોય ને ત્યાં લગી પતિના જ વાપરે રૂપિયામાં એવું કરે બેન તો એક બેન પોતે ખરખરે ગયા ગયા બેનો ના તો ખરખરા કેવા હોય આપ જાણો છો રાકો માળા ગુજરી ગયો હોય ને તો એનું ઉજળું કરીને બતાવે બોલો તો એનું ઉજળું કરીને બતાવે કેવા કેવા વખાણ કરે ખબર કે દી હાથ પોતે તણ કોથરી પીજાતા પણ ગાયું સિવાય બોલતા નહીં લે હવે આમાં કોઈ પાછો નહીં પાછા બોલે કે આત્મે પોતે ગંજી રમતા રમતા જુગારે પણ નીતિ થી બોલો હવે નીતા ને પથ્થર ને બોલે ના દે ભલે લોકો રમતા હોય પતે આપણે એનો કોઈ જાતનો વિરોધ નથી કરતા એટલા માટે આનંદ થી રહેવું મોજમાં રહેવું ન અમારો દાનલગારી એટલા માટે લખે કે મોજ મારેવું મોજ મારેવું બસ મોજ મારેવું રે એ યગમ યગોચડીની એની ખોજ મારેવું રે એ મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું આનંદમાં રહેવું એક જગ્યા અમારો હતો પ્રોગ્રામ ડાયરાનો સાબુદીન સાહેબ ને ભીખુદાન બેન માયાબહેન આ બધા કલાકારો આવેલા હવે મને તો એ બધા સંચાલનમાં રાખો સંચાલનમાં રાખો એટલે મારે એકા બીજાને રજૂ કરવાના હોય સારા સારા વખાણ કરી અને એમાં વળી મેં ગાયું મોજમાં રહેવું તો એક જણો ફૂલ પીને આવ્યો મને કે સાલું રાખો મોજમાં શું કારણ કે એ પોતે ફૂલ પી ગયો મેં કીધું એલા આ મોજ નહીં દારૂ પીને આવ્યો એ મોજ ની વાત નથી આ અંદર ની મોજ ની વાત છે હા તમે જો પાંચ